નમસ્કાર દર્શક મિત્રો, હું સુજાન બેલિંગ લોક સામના ન્યૂઝમાં આપનું સ્વાગત કરું છું. તો જોઈએ આજના મહત્વના સમાચાર સુત્રાપાડાથી અમારા રિપોર્ટર રામસિંહ મોરી સાથે. સુત્રાપાડા શહેરમાં કારડિયા રાજપૂત સમાજનો 12મો સમૂહ લગ્ન યોજાયો, જેમાં 16 નવયુગલો એ પ્રભુતામાં પગલા પાડ્યા. સુત્રાપાડા શહેરમાં કારડિયા રાજપૂત સમાજના 12મો સમૂહ લગ્નનો કાર્યક્રમ યોજાયેલ હતો. તેમાં દીપ પ્રાગટ્ય અખિલ ગુજરાત કારડિયા રાજપૂત સમાજના પ્રમુખશ્રી અને પૂર્વ કેબિનેટ મંત્રી શ્રી જસાભાઈ બારડના હસ્તક કરવામાં આવ્યું હતું. તેમજ નવ દંપતીઓને આશીર્વાદ પાઠવ્યા હતા, જેમાં 16 નવયુગલો લગ્ન ગ્રંથિથી જોડાયા હતા. સમૂહ લગ્ન પ્રત્યેક જાગૃતતા અને કુરિવાજો દૂર કરવા તેમજ સમૂહ લગ્ન થકી સમાજના બિનજરૂરી ખર્ચો, સમય અને શક્તિનો વ્યર્થ થતો અટકે તે સમૂહ લગ્ન કાર્યક્રમમાં સુત્રાપાડા કારડિયા રાજપૂત સમાજના અગ્રણીઓ હાજર રહ્યા હતા. તેમજ કારડિયા રાજપૂત સમાજના વડીલો, યુવાનો બહોળી સંખ્યામાં આ સમૂહ લગ્ન ઉત્સવમાં જોડાયેલા હતા અને ક્રાંતિકારી, હકારાત્મક અને સ્મિતભર્યા ન્યાયને બિરદાવવા જ્ઞાતિજનોએ વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને એક ઘર જેવા વાતાવરણમાં સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું. નામ ડોક્ટર સિદ્ધાર્થ કરશનભાઈ બારડ છે. મેં મારો MD નો અભ્યાસ પૂર્ણ કર્યો અને 1.5 વર્ષ જેવો ટાઈમ થયો છે. આજે સમસ્ત કારડિયા રાજપૂત સમાજના સમૂહ લગ્નોત્સવમાં સન્માન સમારોહમાં મને લાગણી અનુભવી મારું સન્માન કરવામાં આવ્યું છે સાહેબ બારડ દ્વારા. હું અત્યારે વેરાવળ ડૉક્ટર અતુલ ચંદ મેમોરિયલ હોસ્પિટલ ખાતે કાર્યરત છું. MD નો અભ્યાસ મેં સુરેન્દ્રનગર CU સા મેડિકલ કોલેજમાં કરેલો છે. ત્યાં આપણા સમાજના તેમજ બધા યંગ લોકોને હું એમ જ કહેવા માગું છું કે જે બી ક્ષેત્રમાં અને જેવી રીતે બી તેઓ આગળ વધે, મહેનત કરે અને સક્સેસ થાય તેવી શુભેચ્છાઓ. શું કહેશો આખી વિગત? કારડિયા રાજપૂત સમાજ, સમસ્ત કારડિયા રાજપૂત સમાજના સમૂહ લગ્ન સમિતિ, જે સુત્રાપાડાની નવયુવાનોની સમિતિ છે, તેના દ્વારા દર વર્ષે વસંત પંચમી સિવાય તારીખ નહીં, અમારું નક્કી છે કે વસંત પંચમીના દિવસે અમારા સમૂહ લગ્ન સુત્રાપાડા મુકામે થાય છે. એ અનુસંધાન આ 12મા સમૂહ લગ્ન યોજવામાં આવ્યા. આજે 16 લગ્ન નવ દંપતિ આજે પ્રભુતામાં પગલાં માંડ્યા છે અને સમગ્ર ગીર સોમનાથ જિલ્લાના તમામ સમાજના જ્ઞાતિજનો સાથે મળી આ સમૂહ લગ્નને સફળ કરવા માટે સૌ કોઈ હાજરી આપે છે. અને કારણેરાત સમાજમાં શિક્ષણ અને દીકરીઓનું શિક્ષણ, આજે કોઈ પણ સમાજ 21મી સદીમાં શિક્ષણને જ પ્રોત્સાહન આપે છે, પણ કારણિયા સમાજે પણ આજે શિક્ષણમાં એક મોટી ક્રાંતિ કરી છે. આ ક્રાંતિ એટલી બધી છે કે આજે કોઈ પણ ઘરની અંદર દીકરો કે દીકરી જન્મે તે ગ્રેજ્યુએટ સિવાય ઓછામાં ઓછો ભણતર નથી, એવો ગૌરવ હું અખિલ ગુજરાત કારડિયા રાજપૂત સમાજનો પ્રમુખ છું એ નાતે મને પણ ગૌરવ છે. અને આવનારા દિવસોમાં સમાજમાં કુરિવાજો અને તિલાંજલિ, આજે કિરિયાકાંડનો પછી 12મે દિવસે જમણવાર મોટું થતું એ બંધ થઈ ગયું છે. આજે તમે સમૂહ લગ્નમાં લોકો વધારે વધારે જોડતા જાય છે. આજે અન્ય જે કુરિવાજો અને શિક્ષણમાં પ્રતિજ્ઞાથી સામાન્ય મજૂરી કરતો માણસ પણ પોતાના દીકરા દીકરી માટે સમર્પિત એને ભણતર આપે છે. અને આજે ઘર ડૉક્ટર, વકીલ, IAS, IPS કે UPSC કે દરેક સેમેસ્ટમાં અમારા કારડિયા સમાજના કોઈ પણ ઓફિસ એવી નહીં હોય કે અહીંયા કારડિયા રાજ સમાજની દીકરી કે દીકરી નોકરી ન કરતી હોય. આ સુધી પહોંચ્યા છે. આવનારા સમયમાં કારડિયા રાજ સમાજની 21મી સદી એ કારડિયા રાજ સમાજની બને એવી આજે મેં પોતાને સમાજને અપીલ કરી છે. તો જોતા રહો લોક સામના ન્યૂઝ. ફરી મળીશું એક નવા સમાચાર સાથે.